ગુજરાતી ભાષાના સુવિખ્યાત અને અતિ આદરણીય કવિ શાયર મનોજ ખંડેરિયાને યાદ કરીને પ્રસ્તુત છે તેમની કેટલીક શ્રેષ્ઠ રચનાઓ. કવિ મનોજ ખંડેરિયા ગઝલમાં ઉપનિષદનું તત્વજ્ઞાન લાવે છે. એમણે આપણા પંચ તત્વો પર ગઝલો આપી છે, એટલે કે વાયુ, આકાશ, અગ્નિ, પૃથ્વી અને જળ. એમાં વાયુની ગઝલ પઠન સ્વરૂપે રજૂ કરું છું અને જળની ગઝલ થોડી ગાઈને. વાયુ: નથી ક્યાંય મળવાનો માણસ કે માણસ હવા છે. નથી ક્યાંય મળવાનો માણસ કે માણસ હવા છે. ન શોધો વધુ લઈને ફાનસ કે માણસ હવા છે. સમેટાય તો એક ફુગ્ગામાં, બાકી તો ક્યારેક. કરે આભ પીવાનું સાહસ કે માણસ હવા છે. ટહુકી શકે ક્યાંથી, બહુ બહુ તો સૂસવી શકે એ. નથી મોર, કોયલ યા સારસ કે માણસ હવા છે. હશે અગ્નિ ક્યારેક, આકાશ, પાણી કે માટી. છતાં અર્થ સહુ વાત ના બસ કે માણસ હવા છે. નથી દોસ્ત સહેલી જ એની પ્રતિકૃતિ કરવી. નથી મીણ ધાતુ કે આરસ કે માણસ હવા છે. નથી એ ટીપાતો ઘસાતો કદી પણ કપાતો. નથી એ ટીપાતો ઘસાતો કદી પણ કપાતો. મૂકો ઘણ હથોડા ને કાનસ કે માણસ હવા છે. અમે ખાલી ખુલ્લા મકાનોના સુસવાટા છીએ. અમે ખાલી ખુલ્લા મકાનોના સુસવાટા છીએ. અમે તો હવાના જ વારસ કે માણસ હવા છે. હવે જળની ગઝલ સાંભળો. ઉસ્તાદ અલી અકબર ખાન સાહેબનો રાગ ગૌરી મંજરી એ સાંભળતો હતો, એ દરમિયાન આ જળની ગઝલ વાંચવામાં આવી, એટલે એના કેટલાક સ્વરો આ સ્વરાંકનમાં આવી ગયા છે. કાયમ કાયામાં ખળભળતું પાણી છીએ. કાયમ કાયામાં ખળભળતું પાણી છીએ. પાણીમાં ભળવા ટળવળતું પાણી છીએ. પાણીમાં ભળવા ટળવળતું પાણી છીએ. કાયમ કાયામાં ટળવળતું પાણી છીએ. ધ્રુવ પ્રદેશો જેવી ઠંડી પળમાંથી જું. ધ્રુવ પ્રદેશો જેવી ઠંડી પળમાંથી જું. તડકો અડતા વેત પીગળતું પાણી છીએ. તડકો અડતા વેત પીગળતું પાણી છીએ. પાણીમાં ભળવા ટળવળતું પાણી છીએ. કાગળની હોડી શી ઈચ્છા સઘળી ડૂબે. કાગળની હોડી શી ઈચ્છા સઘળી ડૂબે. એક અવિરત વહેતું ઢળતું પાણી છીએ. પાણીમાં ભળવા ટળવળતું પાણી છીએ. જીવતરના આગોખે આંસુ નામે દીવો. જીવતરના આગોખે આંસુ નામે દીવો. આંખો ના ખૂણે
ઝળહળ તું પાણી છીએ, આંખો ના ખૂણે ઝળહળ તું પાણી છીએ, પાણીમાં ભળવા ટળવળ તું પાણી છીએ. ક્યાંથી આવ્યા મૂળ અમારું કઈ ના પૂછો, ક્યાંથી આવ્યા મૂળ અમારું કઈ ના પૂછો, અંતે પાણીમાં જઈ ભળતું પાણી છીએ, અંતે પાણીમાં જઈ ભળતું પાણી છીએ, પાણીમાં ભળવા ટળવળતું પાણી છીએ.